સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ એસોસિએશન દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં સવારે 8 થી 1 વાગ્યા સુધી જ શહેરના તમામ મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવશે. કેમિસ્ટ્રી અને ડ્રગ્સ એસોસિએશનને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે હોલસેલ મેડિકલ સ્ટોર બપોરે 3 વાગ્યા સુધી, જ્યારે રિટેલ મેડિકલ શોપ બપોરે 1 વાગ્યા સુધી જ કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ સ્ટોર પર સોશિયલ ડિસ્ટન્સનો અમલ નહીં થતા પાલિકા દ્વારા 5,000 થી 25,000 નો દંડ ફટકારતો હોવાથી કેમિસ્ટ એસોસિએશનની ફરિયાદ બુધવારે શહેરના 4,835 સ્ટોર બંધ કરાયા હતા. મેયર સાથે થયેલી મિટિંગ બાદ ગુરુવારથી ફરી મેડિકલ સ્ટોર કાર્યરત થશે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે 10 વાગ્યા સુધી, જ્યારે રેડ ઝોન વિસ્તારમાં 1 થી 4 વાગ્યા સુધી ખરીદી માટેનો સમય આપવામાં આવ્યો છે. આ સંજોગોને પગલે મેડિકલ સ્ટોર પર એક સામટી ભીડ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. આવા સંજોગોમાં પાલિકા દ્વારા કેમિસ્ટ પર છેલ્લા થોડા દિવસમાં 5,000 થી 25,000 સુધીનો દંડ ફટકાર્યો છે. આ સમગ્ર ઘટનાથી નારાજ થયેલા શહેરના વિવિધ વિસ્તારના મેડિકલ સ્ટોરના સંચાલકોએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરતા બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 4,834 જેટલા મેડિકલ સ્ટોરો બંધ રહ્યા હતા.